वंदे मातरम विद्यार्थी मित्रों, स्वाध्याय सात प्रश्न नंबर 24 ने आपणे जोईए। चालो i = 0 થી π / 4 sin x into cos x by cos x to x plus sin x to 4 x dx बराबर। શું તમને x ને બદલે π / 4 minus x મૂકીને કઈ ફાયદો જણાય છે વિદ્યાર્થી મિત્રો? જાહેર કરો જોઈએ ને। તો આપેલા નિયત સંકલિતનો ઉકેલ આપણે જે અહીંયા cos ની 4 ઘાત x છે બરાબર, અહીંયા sin ની 4 ઘાત છે x છે, તો અંશ અને છેદને આપણે cos ની 4 ઘાત x વડે ભાગીને કરીએ। ચાલો બરાબર જોજો કે ભાઈ અંશ છેદને cos / 4 x વડે ભાગતા તો કે i = સંકલન 0 થી π / 4 બરાબર, તો અહીંયા ઉપર sin x into cos x by cos raised to 4 x છેદ cos raised to 4 x cos raised to 4 x 1 થશે, sin raised to 4 x by cos raised to 4 x એટલે એ થઈ જશે tan raised to 4 x 2। અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, એક એક cos ઉડી જશે અને એક cos sin ને મળે એટલે એ થઈ જશે tan x બરાબર, સમજો y / 4 આમાંથી એક cos sin ને મળે એટલે એ થઈ જશે tan x બરાબર। અહીંયા એક cos ઉડી ગયો એટલે ક્યુબ વધ્યો, એક cos sin વધ્યો વયો ગયો એટલે વધ્યો cos સ્ક્વેર, એ ઉપર જતો રહેશે એટલે sec સ્ક્વેર x છેદમાં 1 પ્લસ tan ની 4 ઘાત છે અને હું tan સ્ક્વેર x નો સ્ક્વેર એ રીતે લખી શકું। શું કામ આમ કે કેમ કે હવે જો હું tan સ્ક્વેર t બરાબર આદેશ tan સ્ક્વેર x બરાબર t આદેશ લઈશ તો અંશ મને વિકલન તરીકે મળી જશે બરાબર। ચાલો જોઈએ, ચાલો તો હું અહીંયા tan સ્ક્વેર x બરાબર t આદેશ લઉં છું, અહીંયા 2 ઘાત આગળ બરાબર tan x ની 2 - 1 એટલે 1 ઘાત અને tan x નું શું થશે sec સ્ક્વેર x x નું dx બરાબર dt tan x into sec square x dx બરાબર વિદ્યાર્થી મિત્રો dt થઈ ગયું। ચાલો આદેશ મૂકીએ અહીંયા x બરાબર 0 લો તો tan 0 હું થઈ જાય 0 એટલે t બરાબર 0 મળશે અને અહીંયા π / 4 છે x બરાબર π / 4 મૂકીશ તો tan π / 4 હું થઈ જશે 1 એટલે કે i બરાબર સંકલન 0 થી 1 tan x sec x dx બરાબર dt / 2 અને 1 પ્લસ tan સ્ક્વેર અને જગ્યાએ t નો વર્ગ થઈ ગયો dt, dt ઉપર છે તો અહીંયા 1 / 2 બહાર નીકળી જાય અને 1 પ્લસ 1 upon 1 પ્લસ t સ્ક્વેર નું સીધું જ સંકલન tan ઇન્વર્સ t થઈ જશે 0 થી 1 બરાબર। હવે અહીંયા તમે લિમિટ મૂકીને આ દાખલો જાતે પૂર્ણ કરી શકો, tan ઇન્વર્સ 1 એટલે π / 4 બરાબર માઇનસ tan ઇન્વર્સ 0 એટલે 0 એટલે 1 / 2 ઇન્ટુ π / 4 એટલે કે π / 8 આપણો આન્સર આવશે। ચાલો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર 27 લઈએ 27 કે i = સંકલન 0 થી π / 2 cos² x / cos² x + 4 sin² x dx। હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 0 થી π/2 છે, હવે તમે x ને બદલે π/2 મૂકશો તો શું થશે, ઉપર sin² x, x ને બદલે π/2 - x મૂકો એટલે ઉપર થઈ જશે sin² x, અહીંયા થઈ જશે sin² x + 4 cos² x, છેદ સમાન નહીં થાય x ના બદલે π/2 x મીકા પછી, આ તમે જ્યારે બંનેનો સરવાળો કરશો એટલે પદ વધારે કોમ્પ્લિકેટેડ થશે એટલે આપણે કી રીત મુજબ નહીં જઈએ। તો જનરલી અહીંયા જુઓ cos² x છે, અહીંયા 4 sin² x છે, તો એક જે cos એક cos² ને x આમાંથી sin² ને છૂટો પાડો તો તે તે નિત્ય સમ બની જશે બરાબર, એટલે શું થઈ જશે 1। એટલે જુઓ i = 0 થી π / 2 આ cos² x અને એ નિત્ય સમ મુજબ થઈ જશે 1 - sin² x છેદમાં
અહીંયા 4 sin square x માંથી 1 sin square x છૂટો પાડો એનો સરવાળો cos square x સાથે થાય એટલે 1 થઈ ગયું sin square x cos square x એટલે 1 પ્લસ અહીંયા વચ્ચે 3 sin square x dx બરાબર છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે અંશ અને છેદમાં નિત્ય સમનો ઉપયોગ કર્યો અહીંયા એક બીજી પણ રીત છે કે અંશ છેદને cos square x વડે ભાગી દો કેમ અહીંયા cos ની 4 ઘાત વડે ભાગીએ કેમકે છેદમાં cos ની 4 તો cos square વડે ભાગશો તો અહીંયા 1 upon 1 plus 4 tan square x એવું થશે તો અહીંયા જેમ tan square x બરાબર આદેશ લીધો તો સામે પાછો તેનો વિકલન હોવું જોઈએ જે છે ને tan x બરાબર t આદેશ લઈએ તો sec square dx બરાબર dt જે હતું ને બરાબર એટલે આપણે નીચે સમજાવ્યો છે હવે અહીંયા છેદ જેવો અંશ લાવવાનો પ્રયત્ન કરો ચલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જુઓ તમે sin square x આને કેટલા છે 3 હોવું છે ને sin square સાથે 3 છે તો અહીંયા બી 3 જોઈએ પણ ઈ પહેલા તમે 3 કો અહીંયા લાવવા માટે પ્લસ 3 તો આને આપણે માઈનસ 3 વડે ગુણવું પડશે અને બેલેન્સ કરવો હા તો તમે માઈનસ 3 વડે ભાગો આ માઈનસ 3 વડે ભાગો ઉપર માઈનસ 3 વડે ગુણો એટલે માઈનસ 9 અહીંયા માઈનસ પ્લસ 3 sin સ્ક્વેર x છેદમાં 1 પ્લસ 3 sin સ્ક્વેર x dx 3 sin સ્ક્વેર x 3 sin સ્ક્વેર x થઈ ગયું ને એમ કે અંશમાં આપણે માઈનસ 3 વડે હવે અહીંયા 1 છે તો અહીંયા પ્લસ 1 કરો તો આ બરાબર માઈનસ 1/3 0 થી π/2 1 + 3 sin² x માં લખી દીધું ચાલો પણ હતા કેટલા અહીંયા માઈનસ 3 તો એને લાવવા માટે મારે માઈનસ 4 લખવું પડે ને કેમ કે 1 માઈનસ 4 એટલે અહીંયા થઈ ગયું માઈનસ 3 ચાલો થઈ ગયું અને અહીંયા 1 + 3 sin² x dx હવે છેદ વિભાજન કરો તો i બરાબર માઈનસ 1/3 0 થી π/2 આ આખા પદના છેદમાં આ લખો એટલે થઈ ગયું 1 माइनस चार ना छेद में वन प्लस थ्री साइन स्क्वेर एक्स डी एक्स बराबर अलग अलग संकलित करो तो माइनस वन बाय थ्री जीरो थी पाई बाय टू वन डी एक्स बराबर ने माइनस यहाँ फोर अचर सॉरी नहीं यहाँ बी माइनस वन बाय थ्री छे माइनस माइनस प्लस यहाँ फोर बाय आवे यहाँ वन बाय थ्री गुना है यहाँ प्लस फोर बाय थ्री वन अपॉन वन प्लस थ्री sin स्क्वेर x dx બરાબર આનું સંકલિત તો વિદ્યાર્થી મિત્રો તરત થઈ જશે શું થઈ જશે લખી નાખો i બરાબર માઇનસ 1/3 1 નું થશે x અને એની જગ્યાએ લિમિટ મૂકી દો એટલે એ થઈ ગયું π/2 ડાયરેક્ટ અને પ્લસ 4/3 સંકલન 1 upon 1 પ્લસ 3 sin स्क्वेर x as it is છે અને હવે તમે આને sin स्क्वेर x એવું ફક્ત હવે તમે અંશ અને છેદને cos स्क्वेर x વડે ભાગી દો ચાલો આના માટે કે ભાઈ અંશ છેદને cos स्क्वेर x વડે ભાગતા તો i બરાબર માઈનસ π/3 ભુજા 6 માઈનસ π/6 પ્લસ 4/3 સંકલન અહીંયા cos स्क्वेर x વડે ભાગશો એટલે 1 upon cos स्क्वेर x એટલે કે થઈ જશે sec स्क्वेर x બરાબર અહીંયા 1 upon cos स्क्वेर x વિદ્યાર્થી મિત્રો એટલે એ બી થઈ જશે sec स्क्वेर x + 3 sin स्क्वेर x / cos स्क्वेर x એટલે એ થઈ જશે tan स्क्वेर x dx બરાબર તો i બરાબર - π/6 + 4/3 ઉપર sec स्क्वेर x એઝ ઇટ ઇઝ હવે અહીંયા નિત્ય સમ મુજબ sec स्क्वेर x એટલે શું થશે 1 + tan स्क्वेर x તો એ આ 1 + tan स्क्वेर x + 3 tan स्क्वेर x એટલે 4 tan स्क्वेर x dx તો લખી દીધું હવે આના માટે tan x = t એટલે લિમિટ બાકી છે 0 થી π/2 0 થી π/2 0 થી π/2 અને 0 થી π/2 હવે આપણે અહીંયા tan x બરાબર t આદેશ લઈ લઈએ તો ઉપર એનો વિકલન sec स्क्वेर x dx બરાબર dt હાજર જ છે લિમિટ મૂકીએ x બરાબર પેલા કેટલા લઈએ 0 તો tan 0 શું થશે 0 બરાબર અને x બરાબર મૂકો π/2 તો કે tan π/2 વિદ્યાર્થી મિત્રો થઈ જશે ઇન્ફિનિટી એટલે લિમિટ શું થઈ જશે 0 થી ઇન્ફિનિટી
i बराबर माइनस पाई बाय सिक्स प्लस फोर बाय थ्री जीरो थी इनफिनिटी सेक्स स्क्वायर एक्स डीएक्स बराबर डीटी अने वन प्लस फोर टेन स्क्वायर एक्स यानी जगह टी स्क्वायर बराबर એટલે અહીંયા અને હું લખી શકું 2t નો વર્ગ આ કોઈ રીતે લખી શકાય બરાબર સાથે જ લખી દઉં છું 2t નો આખા નો વર્ગ એટલે જુઓ 1 upon 1 plus s square plus x square tan inverse a by x મુજબ બરાબર એનું વિકલન કરીએ તો i બરાબર માઈનસ સોરી સંકલન કરીએ આનો શું થઈ જશે tan inverse 2t પણ x નો t નો સહગુણક 1 by 2 મૂકવાનો ને આગળ 1 by 2 મૂકો અને લિમિટ આપણી 0 થી ઇન્ફિનિટી એઝ ઇટ ઇઝ તો અહીંયા 2 2 કેન્સલ એટલે કે i બરાબર માઈનસ pi by 6 પ્લસ અહીંયા 2 2 4 એટલે 2 by 3 यहाँ तो से tan inverse infinitive upper limit infinitive into 2 infinitive minus tan inverse 0 बराबर तो i बराबर minus pi by 6 plus 2 by 3 tan infinitive विद्या दे मित्रों क्या रहता है pi by 2 n tan 0 क्या रहे 0 है 2 by 3 यहाँ रे गुणी दियो i बराबर minus pi by 6 plus a 2 2 cancel बच्चे सुन pi by 3 बराबर ऊपर नीचे तो मैं 2 2 वड़े गुणो तो 2 पाई बाय 6 बराबर એટલે પછી તમે લસાઅલી લો એટલે ફાઇનલ આપનો જવાબ આવશે i બરાબર પાઈ બાય 6 બરાબર આ દાખલો ભી વિદ્યાર્થી મિત્રો IMB કેટેગરીમાં આવશે કેમ કે જુઓ આપણે કેટલો પ્રકારે અહીંયા છેદ જેવો અંશ કરીને અને આગળ કઈ રીતે આદેશ લીધો વચ્ચે બે ઇમ્પોર્ટન્ટ પદ આવે છે cos² x વડે ભાગવાનો બરાબર તો એ પ્રમાણે આ દાખલો ભી ઇમ્પોર્ટન્ટ છે એટલે બરાબર આ દાખલાને સમજજો ખ્યાલ આવ્યો चलो त्यार बाद नो दाखला लेंगे आपने दाखला नंबर 28 पाई बाय 6 थी पाई आई बराबर संकलन पाई बाय 6 थी पाई बाय 3 साइन एक्स प्लस कॉस एक्स छेदमा रूट साइन 2x dx साइन x प्लस कॉस x छेदमा रूट साइन 2x dx चल तो અહીંયા વિદ્યાર્થી મિત્રો આ દાખલો પણ ઇમ્પોર્ટન્ટ છે બરાબર સમજીએ ચાલો શું કરવાનું છે આમાં જો અહીંયા આદેશ મુજબ જ આપણે આગળ વધશું તો આપણે રિવર્સ વિચારવાનું છે ભાઈ sin x plus cos x dx હોય તો આ કોનું વિકલન થાય જેથી આપણે એને dt મૂકી શકીએ બરાબર તો એ વિકલન કોનું હોય બરાબર તો એ વિકલન હશે sin x minus cos x નું આ વિકલન થાય એટલે આના બરાબર હું t આદેશ લઉં કેમ કે sin નો થશે cos x અને cos નું माइनस साइन और माइनस माइनस प्लस साइन એટલે sin x plus cos x is equal to dt એવું થઈ ગયું એટલે આપણે અહીંયા શું કે કે sin x plus cos x dx કોનું વિકલન છે તો કે આ નો તો આપણે એના બરાબર આદેશ લઈ લીધો રિવર્સ પહેલો એવો દાખલો છે બરાબર એટલે હવે તમે વિકલન કરશો તો sin x નું આ થઈ ગયું cos x આ cos નું માઇનસ sin માઇનસ માઇનસ પ્લસ sin x અને x નું dx બરાબર dt બરાબર તો આના બરાબર આપણે dt લખી શકીએ પણ છેદમાં જે રૂટ sin 2x છે એનો શું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ હવે આ જે સમીકરણ છે એમાં તમે બંને બાજુ વર્ગ કરો sin x cos x બંને બાજુ વર્ગ કર્યો કેમ કે હવે આમાંથી આપણને sin 2x મળશે એટલે એના બરાબર આપણે શું મૂકી શકશું એ બંને બાજુ વર્ગ કર્યા પછી આપણને ખ્યાલ આવશે ચાલો અહીંયા શું થઈ જશે sin² x - 2 sin x * cos x + cos² x = t² sin² x + cos² x = 2 sin x * cos x = t² તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો sin 2x = t² આને કરતા બનાવો sin 2x ઓલી બાજુ જાય + t² આ બાજુ આવે - આ થઈ ગયું sin 2x ને sin 2x બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે શું લખી શકીએ 1 - t² ખ્યાલ આવ્યો એટલે આ એવો દાખલો છે
જેમ આપણે રિવર્સ માં આદેશ લીધો એટલે આ દાખલો ભી આઈએમપી છે. ચાલો ખ્યાલ આવ્યો. હવે આપણે જે આદેશ લીધો એ મુજબ આપણે લિમિટ પણ સેટ કરવી પડશે. x બરાબર જો પહેલા π/6 મૂકીએ તો અહીંયા જુઓ t બરાબર શું આવશે sin π/6 માઈનસ cos π/6 sin 30 π/6 એટલે કેટલા થશે 1/2 અને cos 30 કેટલા થશે √3/2 એટલે આ થઈ ગયું 1 √3/2 અને હવે આપણે x બરાબર કેટલા મૂકીએ π/3 બરાબર. જાતે આ દાખલો તમે કમ્પ્લીટ કરી શકશો.
त्यार बाद आपणे नेक्स्ट प्रश्न नंबर 31 बराबर के आई बराबर संकलन 0 थी पाई बाय 2 साइन 2x टेन इनवर्स साइन x डीएक्स चलो और जैसे संकलन 0 थी पाई बाय 2 साइन 2x टेन इनवर्स साइन साइन x डीएक्स तो यहां जो इधर भी करो साइन 2x छे तो त्यां हम सूत्र साइन 2x का सूत्र શું છે 2 sin x into cos x અને વિદ્યાર્થી મિત્રો છેલ્લે લખું છું cos x dx બરાબર આ sin 2x નું સૂત્ર 2 sin x into cos x હવે તમે જુઓ તો તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીં sin x બરાબર t લઈએ એટલે cos x dx બરાબર શું થઈ જશે dt યસ તો અહીંયા sin x बराबर t ले लो आदेश तो sin x નું વિકલન cos x dx બરાબર શું થઈ જશે dt અહીંયા sin લિમિટ મૂકો x બરાબર 0 તો sin 0 શું થશે વિદ્યાર્થી મિત્રો 0 અને x બરાબર π/2 બરાબર એટલે sin 90 શું થઈ જશે 1 t બરાબર 1 એટલે કે i બરાબર સંકલન 0 થી 1 2 sin x ની જગ્યાએ t અહીંયા tan ઇનવર્સ sin x છે તો ત્યાં પણ t અને cos x dx ની જગ્યાએ dt આ 2 બહાર આવી જાય એટલે અહીંયા uv ના નિયમ મુજબ તમે આ દાખલો જાતે કમ્પ્લીટ કરી શકો બરાબર આને લઈ લેવાનો u અને લઈ લેવાનો v uv થી આ દાખલો તમારે જાતે પૂર્ણ કરવાનો રહેશે ખ્યાલ આવ્યો ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 32 प्रश्न नंबर 32 માં શું કીધું છે કે બે ઈઝી એક્ઝામ્પલ છે કે i બરાબર સંકલન 0 થી પાઈ x tan x બાય sec x પ્લસ tan x dx બરાબર x tan x by sec x plus tan x dx तो जो विद्यार्थी मित्रों यहां 0 થી पाई છે x tan x sec x plus tan x હવે पाई પાસે વિધેય બદલાઈ નહીં તો ખ્યાલ છે તો તમે અહીં x ને બદલે पाई minus x લઈને દાખલો આગળ ગણી શકો બરાબર જો ચાલો તો હું અહીંયા x ને બદલે पाई minus x લેતા અહીંયા શું થઈ જશે तो के i बराबर संकलन 0 થી पाई x ને બદલે पाई minus x ને tan x ને બદલે पाई minus x છેદમાં sec पाई minus x tan पाई minus x dx આ રીતના હું લખી શકું ચાલ લખવાને એકથી પાછળ કન્ટિન્યુ કરીએ संकलन 0 થી पाई पाई माइनस x tan पाई माइनस x બીજા ચરણમાં tan કેવો હોય વિદ્યાર્થી મિત્રો ઋણ હોય બરાબર તો એ શું થઈ જશે માઈનસ tan x છેદમાં sec पाई माइनस x એ બી ઋણ તો એ થઈ જશે માઈનસ sec x અને માઈનસ tan x તો જુઓ આ માઈનસ નીચેથી કોમન કાઢે ઉપરથી કોમન કાઢો ऊपर थी आ माइनस की कैंसिल થઈ જશે એટલે i બરાબર વચ્ચે શું 0 થી पाई पाई माइनस x tan x by sec x plus tan x અને બીજો સમીકરણ નંબર 2 આ બીજો સમીકરણ નંબર 1 એક અને 2 નો તમે સરવાળો કરશો એટલે x tan x કેન્સલ થઈ જશે વચ્ચે ખાલી पाई by sec x plus tan x બરાબર થઈ રીતે જોયો તો કે સમીકરણ 1 plus 2 કરતા i થઈ જશે 2i 0 થી पाई આ पाई minus x સોરી સમીકરણ 1 શું છે x tan x બરાબર બંનેના છેદ તો સમાન જ છે બરાબર એટલે છેદ નો એટલે લસાઅ તરીકે લખી નાખીએ
ના સમીકરણ 2 નું પાઈ માઈનસ x tan x બરાબર એટલે અહીંયા તમે ગુણાકાર કરો એટલે માઈનસ x tan x પ્લસ x tan x કેન્સલ થઈ જશે એટલે ઉપર વચ્ચે ખાલી પાઈ tan x બરાબર અને છેદમાં sec x પ્લસ tan x અને તમે sin cos માં ફેરવી દો તો કે 2i બરાબર 0 થી પાઈ અહીંયા પાઈ sin by cos બરાબર આ sin by cos x અહીંયા 1 sec x એટલે 1 plus 1 by cos x tan x એટલે sin by cos x એટલે cos અંશમાં છેદમાં cos છે છેદના છેદમાં cos લસાઅ આવશે કેન્સલ થશે એટલે 2y બરાબર 0 થી pi pi sin x by 1 plus sin x બરાબર અહીંથી તમે કર્ણી લાઇન બરાબર આ દાખલો ઈઝીલી પૂર્ણ કરો છો ચાલ આવો વિદ્યાર્થી મિત્રો હવે જે बाकी ना एग्जांपल छे बराबर छे ये आपड़े नेक्स्ट लेक्चर में लेसु वंदे मातरम।